નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી સેન્ટ્રલ બેંકથી લાયબ્રેરી જતા માર્ગ પર કન્યાશાળા નંબર 1 પાસે આવેલ વીજ ડીપીમાં આજે અચાનક આગ લાગી હતી. આગના જવારાઓ દેખાતા જ તાત્કાલિક લોકોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે આવી આગને કાબૂમાં લીધો હતો. જોકે વીજ કંપનીએ સલામતીના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધા બાદ થોડીક ક્ષણોમાં જ વીજ કંપનીએ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો અને આ વિસ્તારમાં પુનઃ વીજ પુરવઠો ચાલુ થયો હતો. પરંતુ આગને લઈને જે જવારાઓ નીકળી હતી ત્યારે આજુબાજુના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને થોડીકવાર માટે ટ્રાફિક પણ થંભી જઈ ટ્રાફિક જામની સમસ્યા પણ ઉપસ્થિત થઈ હતી. સદનસીબે આ આગને લઈને કોઈ મોટું નુકસાન કે કોઈ મોટી ઘટના અથવા તો અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. નવસારી લાઇબ્રેરી નજીક આવેલ કન્યાશાળા નંબર 1 પાસે આવેલ જીઈબીની ડીપીમાં અંદાજે 35 કલાકે અચાનક આગ ભભકી નીકળી હતી, જેનો કોલ આવતા અમારી ટીમ તાત્કાલિક તે જગ્યા પર પહોંચી આગને કંટ્રોલ કરેલ છે અને કોઈપણ જાનહાનિ કે કોઈની ઈજા થયેલ નથી. નવસારીમાં આજે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી. વિજલપુર ખાતે આવેલા દત્ત મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારે અભિષેક કર્યા બાદ આરતી તેમજ કથા યજ્ઞ થકી આજે ખાસ કરીને દત્ત ભગવાનની મંદિરની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાંજે મોટી સંખ્યામાં લોકોએ આરતી કરી દત્ત ભગવાનની આશીર્વાદ મેળવ્યા હતા. તો નવસારી હીરાબેન સામે આવેલા સાંઈ મંદિર ખાતે પણ દત્ત જયંતિને લઈને ખાસ કરીને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભક્તો દ્વારા કથા થકી દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી વિજલપુર નગરપાલિકાના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને હાલ સોલર ઉર્જાથી સંચાલિત કરવા માટેની કામગીરીનું આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પૈકીના કેટલાક પ્લાન્ટને લોકાર્પણ કરાયું હતું તો બાકીના જે પ્લાનો છે તેનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું હતું. 1.28 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સોલર સિસ્ટમથી સંચાલિત કરાતા જ હવે પાલિકામાં વીજ બિલનું ભારણ ઘટશે અને સાથે સાથે પર્યાવરણને પણ એક રક્ષણ મળશે. ત્યારે આગામી દિવસમાં અન્ય પ્રોજેક્ટો પણ આ રીતે ઓપરેટ થાય તેવી પાલિકા દ્વારા ચળવળ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકાના માજી નગરસેવકો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર ભવન નગરપાલિકા પટાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ ઈ લોન્ચિંગ કર્યું હતું, એટલે કે ઓનલાઈન આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આવતીકાલે ઢુંસીકુઈ ખાતે જિમ્નેશિયમમાં આગ લાગવા અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ દુર્ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ટીમને ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી હોય છે. ત્યારે કાલે આ વિસ્તારમાં એટલે કે ખાસ કરીને ઢુંસીકુઈના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની ઘટનાની રિહર્સલ કરવામાં આવશે. ત્યારે આ ઘટનાથી જ્યારે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ અને અન્ય ચીજવસ્તુઓ આવન જાવન કરતી હોય તેવા સંજોગોમાં ગભરાવાની કે કોઈ અફવાઓથી દોરાવાની જરૂર નથી. એકમાત્ર નગરપાલિકાની ફાયર વિભાગ નવસારીને ગૌરવ અપાવે તેવી વાત કરીએ તો સાયકલિંગ એસોસિએશન ઓફ નવસારી ડિસ્ટ્રિક્ટના મંત્રી અને નારાયણલાલા કોલેજના શારીરિક શિક્ષક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર મયુર પટેલની સિનિયર જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થતાં નવસારી જિલ્લાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્ય સાયકલિંગ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં સંસ્થાના નવા હોદ્દેદારોની આગામી 4 વર્ષ માટે વરણી કરવામાં આવી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ સોલંકી, સેક્રેટરી ડોક્ટર ભરત પટેલ અને સિનિયર જોઈન્ટ સેક્રેટરી તરીકે નવસારીના ડોક્ટર મયુર પટેલ અને ખજાનચી તરીકે ખન્નેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ડોક્ટર મયુર પટેલે નવસારી જિલ્લા સાયકલિંગ એસોસિએશન દ્વારા પેટ્રોલ ડીઝલના વાહનોથી મુક્ત કરવા, સાયકલિંગ તરફ વાળી, પર્યાવરણ બચાવવા તેમજ પૃથ્વીને બચાવવાના મુખ્ય ઉદ્દેશથી રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન ગત વર્ષમાં નવસારી ખાતે કર્યું હતું. આ ઉપરાંત ડોક્ટર મયુર પટેલે નવસારી જિલ્લા સાયકલિંગ એસોસિએશનમાં મોટું યોગદાન આપ્યું છે. ગણદેવી તાલુકામાં ધમડાચા વિભાગના શિક્ષણ મંડળ દ્વારા ધમડાચા સંચાલિત દેસાઈ કે સાર્વજનિક હાઈસ્કૂલને ચાલુ વર્ષે અનેકવિધ સ્પર્ધાઓમાં વિજેતા ક્રમ પ્રાપ્ત કરી પોતાની આગવી છાપ જિલ્લામાં ઊભી કરી છે
जेमा शाळा ने संख्याबंध पुरस्कारों मळ्या छे अने आ शाळा राज्यकक्षा सुधी पहुंची छे। शाळा नी शिक्षिकाओ विषयों में विद्यार्थियों ने थती मुश्किलों सरल बनावा माटे संशोधन करी तालुका कक्षाए विजेता थईने जिला कक्षा माटे पसंद थयेल छे। आ उपरांत शाळाना विद्यार्थियों विविध स्पर्धा में विजेता थई शाळाने विजेता बनावी छे। आ तमाम स्पर्धको अने तेमने मार्गदर्शन आपनार शिक्षकों ने धमडाचा विभाग शिक्षण मंडळना प्रमुख तेमज तेमना ट्रस्ट मंडळ तरफथी अभिनंदन पाठवामां आव्या छे। तेमज राज्य कक्षाए पण विजेता थाय तेवी शुभेच्छा आपी छे। ઇકો કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। મારુતિ કાર ઇકો કારના ચાલક દ્વારા પોતાની કાર ગફલત ભરી ધંકારતા હોય જેથી હિતેશભાઈ તેમને બાઇક પર સુરત જવા માટે ખેરગામ આવતા હતા તે વખતે બહેજગામ ચીમનપાડા ફાટક પાસે ખેરગામ જામનપાડા જતા રોડ પર રાત્રિના 8-1 વાગ્યાના આસપાસ બાઇક ચાલકને ઇકો કાર દ્વારા ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજા થયા હતા। તેમની પાછળ બેસેલાને પણ ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। नेशनल हाईवे 48 पर गणदेव पुलिस स्टेशन हद में फरज बजावता परेश मेघजीभाई बोरिया जो हाईवे पर प्रथम लेन में ट्रक चलावता ट्रक चालक ने अटकाववा जता ट्रक चालक द्वारा तेमने टक्कर मारी इजा पहुंचाड़ी भागवानो प्रयास करता तेने झड़पी पाड़ी तेनी सामे पुलिसे गुनो दाखल करी वधु कार्यवाही हाथ धरी छे। નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં કેરોસીનનો દીવો સળગાવવા જતા એક વૃદ્ધ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શાંતાબેન છોટુભાઈ રાઠોડ જે દશેરા ટેકરી બાલાપીર પાસે રહે છે જેઓ પોતાના ઘરમાં કેરોસીનનો દીવો સળગાવતા જતા તેમની નાઇટીમાં આગ લાગી જતા તેઓ 10-15-20% જેટલા દાઝી ગયા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પડઘા ગામમાં મિસ્ત્રીવાડ પાસે શેરડીના ખેતરમાં આવેલા આંબાના ઝાડ પર ચેતનભાઈ મગનભાઈ હળપતિએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા રૂરલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ખેતરમાં વાડ બાબતે 3 ઇસમો દ્વારા મહિલા પર હુમલો કરતા વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જરી ફરિયા વચલામના વચલી ફરિયામાં ફરિયાદી કિશોરભાઈ રતિલાલભાઈના ખેતરમાંથી પસાર થતી વખતે 3 ઇસમો દ્વારા તેમની પત્નીને ઘાળાઘાળી કરવામાં આવી હતી તેમજ માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંસદા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। સાઈ સરકાર સ્પોર્ટ્સ દ્વારા આજે નવસારીના વોર્ડ વાઇઝ ટીમ બનાવીને 3 દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાતેમ ગામના પાડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડવાની આજરોજ શરૂઆત કરવામાં આવી હતી અને આજે પ્રથમ દિવસે 2 મેચો રમાઈ હતી તેમજ અન્ય મેચો પણ હજુ આગામી 2 દિવસોમાં રમાશે। વોર્ડમાં ઇન્ટરનલ મેચો રમાયા બાદ આગળ વિજેતાઓને ફાઇનલ વિજેતાને ભવ્ય ઇનામો આપવામાં આવશે। વાત કરીએ કોરોનાની તો જિલ્લામાં કોરોનાના આજે 4 કેસ નોંધાયા છે। 4 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1516 થઈ છે। જે 4 કેસ નોંધાયા છે તેમાં 25 વર્ષીય હિરલકુમાર ભીખુભાઈ પટેલ નાની ખડી ફળિયુ દોંજા તાલુકો ચીખલી, 33 વર્ષીય તેજલબેન સંજયભાઈ પટેલ નાયકીવાડ સોલધરા તાલુકો ચીખલી, 58 વર્ષીય રજનીકાંત આર પટેલ નવા ફરિયા દેવસર તાલુકો ગણદેવી અને 66 વર્ષીય યતીશ કાંતિલાલ ટોપીવાલા શ્રદ્ધા એપાર્ટમેન્ટ કાલિયાવાડી નવસારી। આમ આજે કોરોનાના 4 દર્દીઓ નવસારી જિલ્લામાં નોંધાયા છે તો 2 દર્દીઓને રજા આપવામાં આવી છે। જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં 27 વર્ષીય પૂજા કેવલ શાહ બ્રાહ્મણ ફરિયા સિસોદરા નવસારી અને 32 વર્ષીય ચંદનસિંહ કેવલસિંહ સત્યમનગર કબીલપોર નવસારી। આમ 2 દર્દીઓને રજા આપતા અત્યાર સુધી કુલ 1398 દર્દીઓ સાજા થયા છે। જિલ્લામાં કોરોનાને લઈને આજે 1 પણ વ્યક્તિનું અવસાન થયું નથી પરંતુ 16 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે। જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં સિવિલ હોસ્પિટલ નવસારીમાં 1, સીસીસી કૃષિ યુનિવર્સિટી એરુ ખાતે 2, મૃણાલ હોસ્પિટલ વલસાડમાં 1, આ ઉપરાંત હોમ આઇસોલેશન અંતર્ગત ચીખલી તાલુકામાં 2, નવસારી તાલુકામાં 5, ગંદેવી તાલુકામાં 2 અને વાંસદા તાલુકામાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે। જિલ્લામાં આજે વિદેશથી આવેલા 36 પેસેન્જરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં 33 પેસેન્જરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 3 પેસેન્જરના રિપોર્ટ આવવાના બાકી છે। હાલ અત્યાર સુધી અન્ય દેશોમાંથી 38 પેસેન્જરો આવ્યા છે અને તમામને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 28 અંશ નોંધાયું છે જ્યારે ન્યૂનતમ તાપમાન 10.8 અંશ નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 70% રહ્યું હતું
જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 50% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 6.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પૂર્વ તરફની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.